શાંતિ જો શાંતિ દેખાય તમને જો ભાવેશ કાની બેન વિજ્ઞાન જાથા માંથી આવીએ છીએ આખા ભારત ની અંદર કોઈ પણ દોરા ધાગા આવી માતાજી ના નામે લોકો ને છેતરે એ અમે બંધ કરાવી છે પેલા સાંભળો તમારે કોઈ બીજું અમે કોઈ પણ ચલાવી લે અને કોઈને ભ્રમમાં નાખો કોઈને માનસિક ઈજા થાય સાંભળો તમે બોલો તો તમારી ફાઇલ બનાવી છે અરે વાંધો નહીં તમે દઈ જાઓ આ વાંધો નહીં તો દુખે કારણ કે અત્યારે તમને માતાજી મદદ ન કરે અત્યારે તમે અત્યારે વિજ્ઞાન જાથાને મદદ કરે ભાવેશ ધોરવાનું બધું બંધ કરી દીધું બરોબર તો બોનસ કરી દીધું બાંધા છે મારો ભાઈ તો છે જ્યાં ખેલ કર્યા હોય ને અમને ખબર હોય તમારે ખેલ બંધ કરી દીધો બસ બીજું કઈ નથી કરવું બરાબર આપડો આપડો તમે તમને કઈ કરવું નથી અહીંયા બોર્ડ માં દેજો અહીંયા કોઈ પણ જાતનું જોવાનું તમે પૂજા કરો સેવા કરો એ ના નથી સાંભળજો કોઈને સેવા પૂજા કરો આસ્થા કરો આરતી કરો એની કોઈ દી ના નથી આઈ જઈ નથી ને કોઈ દી ના નથી પરંતુ જોડાવા આવે ને તમે અહીંયા માતાજીને ધરી દો આ તમારું ખાનગી પ્લેસ છે આ કઈ પબ્લિક પ્લેસ નથી મંદિર ધાર્મિક સ્થાન છે આ મંદિર સાંભળો ત્યાં તમારે આવું કાંઈ આ તમારી આજીવિકા છે કેટલા વર્ષ કેટલા ભલે કરીએ ભલે તમે કેટલા વર્ષથી કરો છો મને બધી પૂછો ને તમે કેટલા વર્ષથી કરો છો તમે 15 વર્ષ તો મારી પાસેથી 15 વર્ષ પહેલાના લોકો છે કે જે તમને આશીર્વાદ આપવાની તમે જે પીરું હોય 15 વર્ષ કેટલા સાંભળજો નહીં એટલે માતાજી તો આ કેટલા વર્ષથી છે મૂર્તિ બરાબર કેટલા નાનું હોય નાનું હોય પછી જામે એટલે કરું જો બેની બેન અમારે તમારી સામે કોઈ વાંધો નથી અમે આ બંધ કરાવી છીએ લોકો છેતરાય નહીં બરાબર તમે હાથે મૂકો માં દાણા કે ના આપ્યા દાણા નું ક્યાં ઉભા ગયો ભલે છે એવું હોય શું કામ દાણા આપ્યા કોરોના વખતે તમારા માતાજી ક્યાં ગયા હતા અમે તો એમ કહી છીએ ભાઈ અમે કહી છીએ અમે બધા કેટલી લાશુક જોઈ છે બરાબર ભલે સમજો બધી જગ્યાએ અમે જઈવા છીએ બધી જગ્યાએ જઈવા છીએ પૂઠામાં કામ કરે છે એ કામ કઈ રીતે કરે એનો વિડીયો ઉતારી છે બધું કરે છે પછી આવ્યા છે એમને એમને આવું બધું બંધ કરો કમાવો ને તમે મહેનત કરો આ બધું પોલીસ સર બોલે કામ જ કરી ભાઈ હવે સારું છે કે છોડી દીધું કે તે છોડી દીધું ને ભાઈ કે કોઈ મેલે કે અમે રૂપિયો લઈએ સો બોલે વખતે એમ મને એમ કીધું કે તમારે અમાર તો 15000 રૂપિયા ઈ કે થાય ઓલા કીધું કે સાચું બોલ તો 15000 રૂપિયા આ લોકો શું કહેવાય ગયો હવે હવે જવો ને હવે ના પૈસા રૂપિયા ઈ કે હા ઈ તો પાડે ને ને જો તમે
ભાઈ કોઈ જો અમારે કઈ તમારે આવું છે અમારી બેન ગામના ભેગા કરવા છે નહીં તમે અમને બધી ખબર હોય ને તમે દાણા લઈને બેઠો નો ખબર હોય ભાઈ તમારા છોકરાને પૂછી લો ઉઠામાં ક્યાં કામ કરે ને આ હમણાં ક્યાં કામ કરે કંપનીમાં કંપનીમાં જાય ને પણ ભલે મને હમણાં જ બની છોકરી એ ખબર છે આ લખ્યું છો ઉપર તારું નામ લખ્યું છે એમાં બધું લખ્યું છે કારણ અમારી છોકરી બની એ લખ્યું છે હવે સામે ઉભા રહીને બોલી જાઓ હેલો અમારી જે વિધિ તો લખવાનું પડે મારે દિલ્હી મોકલવું પડે ભાઈ તમે એના વર ક્યાં છે શું થઈ જાવ શાંતિથી અમે તમને કઈ કહેતા નથી તમને એટલું કહીએ હવે પછી કોઈ આવે ને કે ભાઈ દર્શન કરી જાવ હા અસંખ્ય લોકોને પકડ્યા છે અને કેસે કર્યા છે બરાબર એટલે આવું બધું બંધ થયું એ તમારા હિતમાં છે તમારા બાળકોના હિતમાં છે આવડો ભાવેશ છે ને એના હિતમાં છે તમારા છોકરા સામે જવું ને બસ હું તો તમારું બે ની સહી કરો અને તમને અહીંથી જવા દે હું અમે પોલીસ સ્ટેશન લઈ જતા નથી આ તો હું પોલીસ સ્ટેશન લઈ જાઉં સમજી લેજો તમને બચાવીશ પ્રેસમાં બધે બચાવીશ અને તમે બેનીબેન હું જો બેનીબેન જયંતિભાઈ પરમાર બરાબર જયંતિભાઈ પરમાર બેનીબેન ઉંમર કેટલી 56 વર્ષ રાજકોટ થી તમારા માટે રાજકોટ થી એમને તો આવું ને તમારે જેમ બધા આવી રીતે સ્વીકારતા હોય ધંધો જોવાનું કામ અને ઘર કામ કરો છો ને દીકરાની વહુ કેટલી છે ત્રણ છે ને અને મેલરી માતા ક્યાં છે અમારા મને તમે ઓળખો કે નહીં મેલરી મને તો નવ દુર્ગા છે એક જ ફોટો છે નવ દુર્ગા માં એક માં બધું આવી જાય મહાકાળી આવી જાય મહાકાળી બધા છબી કેટલીક રહે છે બરાબર બહુ માતાજી ને કરો છો ક્યાં માતાજી ટાઈમે મદદ કરી ટાઈમે બધા માતાજી ને એમ થાય કે આ દુર્ગા માં મદદ કરશે કાળી મા આગળ દીબે ને બેઠા રહીને તમે હલવાઈ જાઓ એક ને જ પકડાય માતાજી એક પકડો કે મદદ કરે હે એક વખત બધા કરો કોઈ નો આવે વગે લાગો તો હું દુર્ગા ની ભૂમિ માં છું જોવાનું દુઃખ દાખવાનું વટાડવાનું છેલ્લા 15 વર્ષથી
તમે કેન્સર બતાવો તો તમારી અમે રાજકોટ લઈ જઈ તમને બાપા નહીં તો માની દયા આવી તો બસ હું છે ને 8 વર્ષ બરાબર 15 કાર્ડ નાખું છું 8 વર્ષથી તમે બોલો તમે 8 વર્ષ લીધા તો પછી બોલે બોલે કેન્સર શબ્દ નીકળતા નથી હલવાઈ જાવ કોઈ ડોક્ટર નથી બનાવી દાણા આપવાનું જોવાનું અને આ તમે જે અવન ના વિધિ ના દવા છે 2000-3000 કયો નહીં તમે 20000 ને બધા બોલાય રેકોર્ડિંગ છે મેં મોકલ્યા હતા સમજા ભલે તમે અવન કરો શ્રદ્ધાળુને જાણ કરું છું જે આજથી બંધ કરું છું જે આજથી તમામ થતી બંધની જાહેરાત કરું છું એ લોકોને દોષ દુઃખ માફી માંગું છું બરાબર જે બરાબર છે જીભાઈ જે લોકોને દુઃખ હજી તો ટીવીમાં બોલવું પડશે દુઃખ લાગ્યું હોય તેની માફી માંગુ છું અને કોઈ આવે તો એને બધા ના પાડવાની કે દર્શન કરવાનું છૂટ છે સેવા પૂજાની છૂટ છે તમે બસ હવે આ ઘર હતી તો હવે સમજી ગયા હવે સમજી ગયા બસ કાયમી અહીંયા આવો જે એ તમે જે કરો એ મહેનત કરો હમણાં બોલો માં તમારે જે કરવું કરજો કરું છું ગાડીમાં છ ફટાફટ લેતો તમારા કોણ છે તમારો દીકરો કે ભાવેશ અહીંયા તો આનું કામ કરું છું પણ નથી મોટે
હું બેનીબેન જયંતિભાઈ પરમાર, ઉંમર વર્ષ 56, ધંધો જોવાનું કામ, ઘરકામ કરું છું. હું નવદુર્ગાની ભૂમિમાં છું. જોવાનું દૂધ દર મટાડવાનું છેલ્લા 8 વર્ષથી અને કેન્સર રોગ મટાડવાનું કામ કરું છું અને સોનેરિયા ગામમાં રહું છું. તમે બોલ્યા એટલે નકર ન લખત. આજથી વાંધો નહીં લખું, માતાજી પોતું ગોળાવી દે. આજથી રોગ મટાડવાનું, દાણા આપવાનું, જોવાનું, હવનના રૂપિયા આ બધા બંધ કરવાની જાહેરાત કરું છું. આ બધું થતિંગ છે. હું છે થતિંગ, જે લોકોને દુઃખ લાગ્યું હોય તેની માફી માંગુ છું. કાયમી થતિંગ લીલા બંધની જાહેરાત કરું છું. તમે પેલા અહીં નીચે તમે સહી કરો અને સહી બોલો, તમે બેહીને તમારે અંગૂઠા લેવા પડશે. છોકરા ભાવે અહીંયા સહી કરાવ. તમે છૂટા અને ના ટીવી હમણાં બોલી નાખજો. તમે બોલી નાખજો. તમે જુઓ તો એમ એમને માય જુઓ. આ રે બેન, જયંતિભાઈ તમારું બાપુજી નામ? જયંતિભાઈ તમારું બાપુજી નામ? દેવસિંહભાઈ પરમાર. દેવસિંહભાઈ એમના મજ રહેજો. એક જ મિનિટ સાહેબ. કોઈને દુઃખ નથી લાગતું. તમારે જે કરવું કરો, અમને કઈ દુઃખ લાગે. તમારા માતાજી એવું અમને દુઃખ લાગે. જી જયંતભાઈ, આજે કયા સ્થળે કોની સાથે આવ્યા છે, શું આખો ઘટનાક્રમ છે, એનો પર્દાફાશ. સોનારિયા ગામમાં છેલ્લા 8 વર્ષથી બેનીબેન જયંતિભાઈ પરમાર, કે જેઓ ઘરમાં નવદુર્ગા અને માતાજીનું સ્થાનક બનાવી લોકોના દુઃખ દર્દ મટાડવાના, જોવાનું કામ અને કેન્સર રોગ જેવા મટાડવાનું કામ કરતા હતા અને હવનના નામે 5,000થી માંડીને 20,000 રૂપિયા સુધી જે પીડિત લોકો હતા એની પાસેથી વસૂલ કરતા હતા, પણ યજ્ઞનું નામ લેતા હતા. આ સંબંધી અમારી પાસેથી માહિતી આવી, અમે ખરાઈ કરી, જે સત્ય જણાય, જેના આધારે આજે બેનીબેનનો પર્દાફાશ થયો છે. તેઓ કાયમી આ રીતે ધતિંગ લીલા બંધ કરવાની જાહેરાત કરી છે. ક્યારે પણ આવું ધતિંગ લોકોની માફી પણ માગી લીધી છે. હું લોકોને અપીલ કરું છું કે આવા ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી અને લોકોના જોવાના કામ, દોરા બાંધવા, પગમાં વાહ મટાડવાના આવા ધતિંગ કરતા હોય તો તમે એની સામે કાયદેસર કાર્યવાહી કોઈ પણ નાગરિક કરી શકે છે. આ બેનીબેનનું ધતિંગ આજે બંધ થાય છે. આ વિસ્તાર સોનારિયા ગામ છે. પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનની મદદ મળી છે અમને અને એસપી સાહેબને, બધા પોલીસ ખાતાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1230મો પર્દાફાશ કરેલો છે. અને હવે આ જગ્યા ઉપર કોઈએ પણ આવા દોરાધાકા કે ધતિંગથી દૂર રહેવા વિજ્ઞાન જાથા અપીલ કરે છે. જયંતભાઈ, વિજ્ઞાન જાથાને કઈ રીતે ખબર પડી? વિજ્ઞાન જાથાએ આની કઈ રીતે આખી તપાસ કરી, કેવી રીતે પુરાવા મેળવવા, કેવી રીતે આખું પાઠ પડ્યું? વિજ્ઞાન જાથાને સુત્રાપાડાના જે નગરપાલિકા પાછળ પીડિત વ્યક્તિ હતા અમારી પાસે રૂબરૂ આવ્યા અને બેની બેને એની યજ્ઞના નામે પૈસાની વાત કરી અને વસૂલા,
અને એને કોઈ જાતનું સારું ન થયું અને માહિતી આપતા મેં ખરાઈ કરી જે સત્ય જણાની અને જયંતિભાઈએ પણ પોતે કીધું કે હવે એનો દીકરો ભાવેશ છે આ બધા ચાર દીકરા છે અને બધાએ એકબીજા એકબીજાને સામેલ કરી હતી આવું પણ અમને સ્પષ્ટ જણાવ્યું હતું ભાઈના પતિ જયેશભાઈ અને પુત્ર ભાવેશ એક વખત ભૂવો પણ હતો એટલે આ કાયમી ભૂવાપણાની ને ભૂઈમાની થતી લીલા જાતાએ બંધ કરાવી મોકલી